तो खेड़ा सीरप कांड में वधु एकनी अटकायत, योगेश सिंधीनी पूछपरछ में मोटो घटस्फोट थयो छे। योगेश सिंधी नड़ियादनी फेक्टरी में सीरप बनावतो हतो, राजदीप वाड़ा सीरप बनावानी फेक्टरी में काम करतो हतो। तो पुलिसे राजदीप सिंह वाड़ानी तो अटकायत करी छे, साथे एरिजोन नामनुं केमिकल मुंबई थी तौफिक पासेथी लावतो हतो। करुणेश अमारी साथे जोड़ाई चुक्या छे। करुणेश, आ सीरप कांडमां हजी केटला नामो खोलवाना बाकी, केटला लोकोनी अटकायत करवामां आवी, शुं अपडेट आ घटनामां? જી પ્રીતિ, તો અત્યારે જે રીતે ચાલી રહ્યું છે કે સીરપ કાંડની અંદર મુખ્ય જે આરોપી છે યોગેશ સિંધી, આ યોગેશ સિંધી રૂપે યોગી સિંધી ના રિમાન્ડ હાલ ચાલી રહ્યા છે, અને રિમાન્ડ દરમિયાન આ પૂછપરછ એક બાદ એક પૂછપરછમાં ઘટસ્ફોટ થઈ રહ્યા છે, જેમાં વધુ વિગત એ પ્રકારની મળી છે કે વધુ એક આરોપી, કે જે આરોપીનું નામ છે રાજદીપસિંહ વાડા, આ રાજદીપસિંહ વાડાની ધરપકડ કરવામાં આવી છે, અને તેની રાજદીપસિંહ વાડાનો મુખ્ય કામગીરી એ હતી કે સીરપ બનાવવા માટે જે ફેક્ટરીમાં મશીનરી અને પેકિંગ, આ મશીનરી અને પેકિંગમાં તે ટેકનિકલ રીતે જાણકાર હતો, અને તેના જ મદદથી આ સમગ્ર મશીનરી ઉભી કરવામાં આવી હતી, પેકિંગ કરવામાં આવતું હતું, અને આ બોટલોને જે સીરપ નશાકારક સીરપ છે એ સીરપની બોટલોને બજારમાં વેચાણ કરવામાં આવતું હતું। થોડા દિવસ અગાઉ હલકી ગુણવત્તાનું ભોજન પીરસતા 12 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જેથી કેટરર્સ કોન્ટ્રાક્ટ રદ તો કરાયો, પરંતુ નવો કોન્ટ્રાક્ટ ન ફાળવાતા વિદ્યાર્થીઓ બહારથી ભોજન લાવવા મજબૂર બન્યા છે। નર્સિંગ કોલેજના સત્તાધીશોની બેદરકારીથી હોસ્ટેલના વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। ધવલ જોશી આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। ધવલ, જણાવશો શું વધુ વિગતો? જી અંકિત, ચોક્કસથી વાત કરવામાં આવે તો પાલનપુરમાં આવેલી સિવિલ હોસ્પિટલ ના કમ્પાઉન્ડમાં જે નર્સિંગ હોસ્ટેલ ચાલે છે, તે નર્સિંગ હોસ્ટેલ સરકાર હસ્તક ચાલી રહી છે, અને આ નર્સિંગ હોસ્ટેલમાં 100 થી વધુ જેટલી છાત્રાઓ છે, તે છાત્રાઓ નિર્વાહ કરી રહી છે। મહત્વની વાત છે કે થોડા દિવસો અગાઉ જ જે નર્સિંગ હોસ્ટેલની જે છાત્રાઓ છે તે ભોજન આરોગ્ય બાદ તેમને ફૂડ પોઈઝનિંગ થયું હતું, અને તે બાદ તેમને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી। જોકે ટૂંકી સારવાર બાદ આ જે વિદ્યાર્થીનીઓ હતી તેમની સ્થિતિ તો સુધરી ગઈ, પરંતુ તે બાદ જેમને હલકી ગુણવત્તાવાળું ભોજન પીરસ્યું હતું તેવા જે કોન્ટ્રાક્ટર હતા ભોજન બનાવવાવાળા, તે કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવાયો છે। મહત્વની વાત છે કે 3 દિવસ અગાઉ આ કોન્ટ્રાક્ટ છે તે કેટરર્સનો રદ કરી દેવાયો છે, પરંતુ તે બાદ નવો કોન્ટ્રાક્ટ ન ફાળવાતા અત્યારે વિદ્યાર્થીનીઓ છે તે બહારના જે કેન્ટીનો આવેલા છે તેમાંથી ભોજન લાવવા મજબૂર બની છે। મહત્વની વાત છે કે સત્તાધીશોએ કોન્ટ્રાક્ટ તો રદ કરી દીધો, પરંતુ તેની સામે નવો કોન્ટ્રાક્ટ ન ફાળવાતા અત્યારે તો આ વિદ્યાર્થીનીઓ છે તે હાલાકી ભોગવવા મજબૂર બની છે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે। સાબરમતી આશ્રમના સેક્રેટરીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। સેક્રેટરી પદેથી અમૃત મોદીએ રાજીનામું આપી દીધું, ઉંમર અને માંદગીના કારણે આ રાજીનામું આપ્યું છે। લાંબા સમયથી અમૃત મોદી અહીં સેક્રેટરી તરીકે કાર્યરત હતા, આશ્રમના કાર્યોમાં તેઓ મદદરૂપ ચોક્કસ થશે, પરંતુ પદ પરથી ઉંમર અને માંદગીના કારણે તેમણે રાજીનામું આપી દીધું છે। અદરફ, લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ એક્શનમાં જોવા મળી રહ્યું છે। રાજકોટ કમલમમાં સૌરાષ્ટ્ર ઝોનની મહત્વની બેઠક મળવા જઈ રહી છે। સૌરાષ્ટ્ર કચ્છના 15 શહેર અને જિલ્લા પ્રમુખો તેમાં હાજર રહેશે। રત્નાગરજી અને સાંસદ વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાવા જઈ રહી છે। આગામી દિવસોમાં કયા કાર્યક્રમો કરવા અને શું કરવું તે અંગે ચર્ચા થશે। શહેર અને જિલ્લા પ્રભારી, વિધાનસભા પ્રભારી હાજર રહી શકે છે। મયુર સોની આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, કેટલા વાગે આ બેઠક મળવા જઈ રહી છે, અને કયા કયા જિલ્લા અને જે શહેરના પ્રમુખો છે તે પ્રભારી છે તે હાજર રહેવાના છે? બિલકુલ, લોકસભાની ચૂંટણીને ભાજપ છે તે એક્શન મોડની અંદર જોવા મળી રહી છે। રાજકોટના કમલમ ખાતે 15 જિલ્લાના શહેર પ્રમુખો, જિલ્લા પ્રમુખો છે તેમને બેઠકની અંદર આમંત્રિત કરવામાં આવ્યા છે। આ ઉપરાંત વિધાનસભાના જે અપેક્ષિતો છે, સાંસદો છે, એ પણ આ બેઠકની અંદર જોડાય તેવી શક્યતા છે। વિનોદ ચાવડા અને સાથે જ સંગઠનના રત્નાકરજી છે એ આ બેઠકને સંબોધિત કરવાના છે। મુખ્ય મુદ્દો લોકસભાની ચૂંટણીની અંદર વધુમાં વધુ લીડ કઈ રીતે મેળવી શકાય છે, કારણ કે દરેક લોકસભા બેઠક ઉપરથી ગુજરાતના 5 લાખની લીડ લેવાનો ટાર્ગેટ છે તે પ્રદેશ
प्रमुख आवी चुक्या छे। आ अगाउ पण राजकोटनी अंदर तमाम कार्यकर्ताओं ने संबोध्या हता। आ बेठकनो मुख्य एजेंडा तो लोकसभानी चूंटणी छे, परंतु छेल्ला पांच वर्षनी अंदर केन्द्र सरकार द्वारा जिल्ला अने शहेरनी अंदर जे कोई कामो कर्या छे, जे लाभार्थीओ छे तेमना सुधी सीधा पहोंचवा माटे कार्यकर्ताओ छे तेमने सज्ज करवामां आवनार छे। कार्यकर्ताओं ने एक सीधो मेसेज आपवामां आवनार छे कि आगामी 3-4 મહિનાની અંદર તમે તમામ વસ્તુઓ ભૂલીને માત્ર અને માત્ર લક્ષ્ય જે 5 લાખની લીડનું છે તેના ઉપર કાર્યરત થઈ જાઓ, અને તેનું પરિણામ જે પ્રકારે વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો મળી છે એ જ પ્રકારે લોકસભાની ચૂંટણી અંદર પણ જંગી બેઠક જંગી લીડ સાથે બેઠકો કબજે કરાય એ પ્રકારનું આ આખે આખું આયોજન હોય તેવું ભાજપના સૂત્રોનું કહેવું છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે। હાદરમ મહેસાણામાં કુટુંબ નિયોજન ઓપરેશનમાં કૌભાંડનો જે મામલો સામે આવ્યો હતો ત્યારે ઓપરેશન કૌભાંડમાં તપાસ સમિતિ રચાઈ છે। સમિતિને સમિતિને 7 દિવસમાં અહેવાલ રજૂ કરવા આદેશ કરાયો છે। 3 અધિકારી સમગ્ર જિલ્લામાં તપાસ કરશે અને હકીકતમાં થયેલા ઓપરેશન અને સહાય અંગે તપાસ થશે। જાણવા મળી રહ્યું છે કે 700થી વધુ ઓપરેશન માત્ર કાગળ પર કરાયા છે। પાયલ યાદવ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। પાયલ જણાવશે શું વધુ વિગતો? જે ચોક્કસ મહેસાણામાં જે કુટુંબ નિયોજન ઓપરેશનના કાગળ ઉપર જે મામલો હતો તેમાં 700થી વધુ ઓપરેશન જે છે તે કાગળ ઉપર થયા હોવાના ખુલાસા થયા બાદ સમિતિની રચના કરવામાં આવી છે। જિલ્લા અધિકારી એપેડેમિક મેડિકલ ઓફિસર અને ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી ઇન્સ્યોરન્સ મેડિકલ ઓફિસરને આ તપાસ સોંપવામાં આવી છે। આ 3 અધિકારીએ સમગ્ર જિલ્લામાં વિગતવાર જે છે તપાસ કરશે। આજે વિસનગરમાં જે તાલુકા હેલ્થ ઓફિસરો જે છે જિલ્લાના તેમને બોલાવવામાં આવ્યા છે અને આવા વધુ ઓપરેશનો થયા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે। આભાર સમગ્ર માહિતી આપવા માટે। સાણંદ વિરમગામ હાઈવે પર એક અકસ્માત થયો છે। વહેલી સવારે અજાણ્યા વાહને 5 ટ્રેક્ટરને ટક્કર મારી હતી। આ સમગ્ર ઘટનાને લઈને ભારે અરેરાટી વ્યાપી છે। ખેડૂતોની ડાંગર રસ્તા પર ઢોળાઈ જતા રોષ જોવા મળી રહ્યો છે। ઈયાબા ગામ પાસે અજાણ્યા વાહને ટક્કર મારી છે। ખેડૂતોએ સાણંદ વિરમગામ હાઈવે અને વિરમગામ હાઈવે જામ કર્યો। ઈયાબા પાસે અજાણ્યા વાહનની અડફેટે ડાંગર ભરેલ 5 ટ્રેક્ટર જે છે તે ટક્કરે આવ્યા। મોડી રાત્રે અકસ્માતમાં આ ઘટના ઘટી છે, જે બાદ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં કોલેરાને લઈ WHO રિપોર્ટ જાહેર કર્યો છે। વિશ્વભરમાં નોંધાયેલા કોલેરા કેસની યાદી જાહેર કરાઈ। 2023 વર્ષ દરમિયાન ભારતમાં કોલેરાના 1961 કેસ નોંધાયા છે। અમદાવાદમાં કોલેરાના 80 કરતા વધારે કેસ નોંધાયા। અમદાવાદમાં કોલેરાનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે। WHOના રિપોર્ટ બાદ AMC હેલ્થ કમિટી ચેરમેને પ્રતિક્રિયા આપી, દૂષિત પાણી ન આવે તે માટે સૂચના આપીશું। જે વોર્ડમાંથી કેસ મળ્યા છે ત્યાંના અધિકારીને કડક સૂચના આપવામાં આવશે। રોગચાળો ઓછો ફેલાય તે માટે લોકોને જાગૃત કરવામાં આવશે। તમામ અધિકારીઓના જે જે વોર્ડમાંથી કોલેરાના કેસ બન્યા તમામ અધિકારીઓને કડક રીતે કામગીરી તમને સૂચના આપશે કે દૂષિત પાણી અસર તેનો પણ નિકાલ કરી અને નાગરિકોને આ અવેરનેસના કાર્યક્રમ અને પાણી શુદ્ધિકરણ મળે અને રોગચાળો ઓછો ફેલાય એ માટે અમે સંપૂર્ણ પ્રયત્ન કરીશું અને અત્યારે પણ દરેક અધિકારીને ટેલિફોનની તમને સૂચના આપીશું।